હલો, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ગુજરાતીમાં પર્વતતારા ભાગ બે સવાલ જવાબ સમાનાથી કરીશું. પરંતુ તે પહેલાં બાળ દોસ્તો, મેં તમને ચિત્રપાઠ એક ચબૂતરો તેના સવાલ જવાબની PDF ગૂગલ ક્લાસમાં જે કરી હતી, તો આપ અનુકૂળતા એ જોઈ લેશો અને તેના સવાલ જવાબ એકદમ સરસ અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખી લેશો. અને ન સમજાય તો તમે કહેશો, મેસેજ કરશો, તો સ્વાધ્યાય પોથીમાં એ વોટ્સઅપ કરી દઈશ, તો જેથી તમને અનુકૂળતા રહે. પર્વત તારા એક મિનિટ રિવાઇઝ કરી લઈ, જેના કવિ છે સુરેશ દલાલ. કવિ સમગ્ર વિશ્વમાં દરેક જગ્યાએ માત્ર અને માત્ર ઈશ્વરને જ જોવે છે. આ સરસ દુનિયા બનાવનાર ભગવાન કે એક જેવી એવી સરસ શક્તિ છે કે જેને દુનિયા ટકાવી રાખી છે, એવા ભગવાનના સર્વત્ર દર્શન કરે છે. તો કવિ શું કહે છે તે આપણે સવાલ જવાબમાં જોઈ લઈ, અને ભૂલી ગયા હો તો મારો આગળનો વિડીયો જોઈ લેજો. તો ચાલો સવાલ જવાબ શરૂ કરીએ. તો ચાલો બાળદોસ્તો, સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 2 પર્વત તારા જે પ્રાર્થના ગીત છે, જોઈએ સવાલ જવાબ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, કવિ કોને ભગવાનની આગ ગણે છે? તો આમાં કોને શબ્દ કાઢી નાખવાનો, એની બદલે લખવાનું સરોવરને. કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. આંખનું સમાનાર્થી છે નયન. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? પ્રકૃતિ એટલે નેચર, ઝાડ પાન વગેરે. કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે, કોના કાઢીને લખશું? ભગવાનના. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જોવે છે? કવિ ઈશ્વરને સર્વત્ર જોવે છે. ક્યાં ક્યાં કાઢી અને લખશું? સર્વત્ર. સર્વત્ર એટલે બધે જ, દરેક જગ્યાએ. કવિ ઈશ્વરના વિશાળ દિલને ક્યાં સ્વરૂપે જુએ છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. વિશાળ એટલે ખૂબ મોટું, દરિયો એટલે સમુદ્ર. ઈશ્વરને ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ક્યાં કાઢી નાખશું અને લખશું? ઈશ્વર સંતા કુકડી મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. મેઘધનુષ્યના રંગો એટલે જાનીવાળી પીનારા, 7 કલરના રંગો. ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાત આપે છે? ઈશ્વર ફૂલોના રંગ તેમજ સુગંધ સ્વરૂપે સોગાત આપે છે. આમાં સોગાત એટલે ભેટ, બરાબર ને? ફૂલોના રંગ, ફૂલોનું સમાનાર્થી શું થશે? પુષ્પ. ઈશ્વરનું સમાનાર્થી ભગવાન. સુગંધનું સોરમ અને સોગાત એટલે ભેટ. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? ઈશ્વર આપણી સાથે રાડ, મોટેથી બોલવું તે ત્રાડ એટલે સિંહની ગર્જના જેવું, અને લાડ વાલથી, તેમજ મોરના ટૌકા રૂપ સ્વરૂપે સંતા કુકડી રમે છે. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? પ્રયોજ્યો એટલે વાપર્યો. કવિએ જીવન માટે કયો શબ્દ, કયો કાઢીને શું લખશું? હોડી. તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે.
કાવ્યમાં કવિ પ્રકૃતિના ક્યાં ક્યાં તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? કાવ્યમાં કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષના રંગો, ઝરના, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, ભમરા, મોરના ટહુકા રૂપે ટૂંકમાં વિશ્વમાં સર્વત્ર બધી જ જગ્યાએ ઈશ્વરના દર્શન કરે છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી એટલે સરખા અર્થવાળા. પર્વત એટલે પહાડ અથવા ગીરી. આંખ, નેત્ર, નયન, ચક્ષુ. દરિયો એટલે સમુદ્ર અથવા સાગર. ફૂલ, પુષ્પ અથવા સુમન. સૂર્ય એટલે ભાનુ, સૂરજ કે રવિ. સોગાદ એટલે ભેટ અથવા બક્ષિસ. નાદ એટલે અવાજ અથવા રવ. નીચેના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ભોળું એનું ઊંધું, સાકડું. અંધારું તેનું ઊંધું, અજવાળું. લાડ તેનું વિરોધી, ધિક્કાર, આપણે નફરત કરી તે. લાડ એટલે વાલ. સુગંધ તેનું ઊંધું, દુર્ગંધ, નો ગમે એવી વાસ. નીચેના શબ્દોની જોડણી સુધારો. જોજો, જી હોય રડિયાત. ગમે ત્યારે યા હોય ને શબ્દ, એની આગળ રસવાય જ આવે, તો રડિયાત, અડ રસવાય, બરાબર ને? પતંગિયું ગને રસવાય, દીર્ઘાય કાઢી અને રસવાય. ઈશ્વર ક્ષણમાં ફેર. મોરપીછ પને રસવાય. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. વિશાળ દિલના હોવું એટલે ઉદાર હોવું. સજ્જનો વિશાળ દિલના હોય છે. આમાં તમે ગમે એ વ્યક્તિનું નામે લખી શકો છો. તારણહાર હોવું, ઉદ્ધારક હોવું. ઈશ્વર સૌનો તારણહાર છે. નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. એટલે આપણે પહેલાં કક્કા પ્રમાણે ગોઠવવાના. પર્વત, વૃક્ષો, સોગાત, સિંહ અને ત્રાડ. તો પહેલાં કયો શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો? ત્રાડ. પછી તો કે પર્વત. પછી વૃક્ષો. વૃક્ષો પછી સિંહ. અને સિંહ પછી સોગાદ. હવે જોડકું છે અવિભાગમાં આપેલ શબ્દ સાથે બ વિભાગમાંથી સાચો અર્થ શોધીને લખો. સર એટલે તો કે સરોવર. સત એટલે સત્ય. પણ મીંડાવાળો સત એટલે શું થાય? સાર એટલે તો કે લાભ. હવે બે જ વૈધા જોજો. કેસ એટલે તો કે મુકદમો, કોર્ટમાં કેસ ચાલે તે. અને પાસ એટલે ઉત્તીર્ણ. આપણે પાસ થઈને બીજા ધોરણમાં જઈ ત્યારે. તો બાલમિત્રો, આપ સરસ અક્ષરે ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં લખી લેશો, બરાબર ને? ઓકે, એક પ્રાર્થના ગીત ગાઈ લઈએ. પ્રાર્થના ગીત. આપણે એક સરસ મજાનું પ્રાર્થના ગીત સાંભળી લઈએ. કેમ કે પ્રાર્થના જ એવી શક્તિ છે કે જે દરેકમાં વિશ્વાસ ટકાવી રાખે છે, જીવવાનું બળ આપે છે, નવો ઉત્સાહ જગાડે છે. તો દરેક માણસે રોજ 5 થી 7 મિનિટ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હું એવું નથી કહેતી કે તમે સંસ્કૃતના શ્લોકોથી પ્રાર્થના કરો, તમને આવડે એવી ભાષામાં. એક નાનું છોકરું ભગવાનને પ્રાર્થના કરતું હતું. તેના મમ્મી કે બેટા તું શું ભગવાન આગળ બોલો?
તો નાનું છોકરાએ શું જવાબ આપ્યો કે મમ્મી હું તો કખો બોલી ગયો, 3 વર્ષનો છોકરો હતો, ભગવાન એમાંથી પ્રાર્થના બનાવી લેશે. તો આપણે આપણા મનથી આપણી ભાષામાં ભગવાન સાથે રોજ પ્રાર્થનાથી 2 મિનિટ વાત કરવી જોઈએ. થેન્ક યુ. રોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, રોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન, રોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, રોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતી માં તું છે, નભમાં સાગર મહી વસે છે તું, ચાંદા સૂરજ માએ તું છે, ફૂલો મહી હસે છે તું. તું ધરતી માં તું છે, નભમાં સાગર મહી વસે છે તું, ચાંદા સૂરજ માએ તું છે, ફૂલો મહી હસે છે તું. ફરતા ફરતા કે નિંદર માં રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષણહાર. ફરતા ફરતા કે નિંદર માં રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા છે આ, તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. દેવ બનાવી દુનિયા છે આ, તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. રોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, રોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તો જોયું ને બાલ દોસ્તો, પ્રાર્થનાથી આપણા મનને કેટલી શાંતિ મળે છે, આપણા મનના ઉચાટ ચિંતા વિચાર ઓછા થઈ જાય છે. તો દરરોજ પ્રાર્થના કરશો ને, અને સાથે સાથે મમ્મી પપ્પાએ ભગવાન કહેવાય તેનું બધું માનશો ને. થેન્ક યુ.